ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ મહા વાવાઝોડા સામે લોકોને મદદરૂપ થવા જિલ્લાભરના તમામ અધિકારીઓની મીટિંગ બોલાવી. અરબ સાગરમાં સર્જાયેલ મહા વાવાઝોડું સંભવિત તારીખ 6 રોજ ગીર સોમનાથના દરિયા કિનારે સ્પર્શવાની શક્યતાને ધ્યાનમાં લઈ આજે ઇનાજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીટિંગ મળી હતી. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્ર રહેવારની અધ્યક્ષતામાં સરકારના વિવિધ વિભાગો જેમાં જિલ્લાભરના અધિક કલેક્ટરો, પાલિકા, આરોગ્ય, વીજ વિભાગ, ટેલિફોન, પોલીસ, પોર્ટ ફિશરીઝ વગેરે તમામ વિભાગના અધિકારીઓએ મીટિંગમાં હાજર રહ્યા હતા અને કલેક્ટરે તમામ વિભાગોને સાવચેત સાથે એલર્ટ રહેવા તેમજ લોકોને મદદરૂપ થવા આદેશ કર્યા હતા. આગામી તારીખ 6 સંભવિત મહાચક્રવાત આવે, ભારે વરસાદ આવે તો ઘટનાઓને પહોંચી વળવા તમામને જરૂરી સૂચના અપાઈ હતી. તારીખ 6 સંભવિત મહા વાવાઝોડા સામે તંત્રની તૈયારી માટે આજે જિલ્લાના અધિકારીઓની મીટિંગ બોલાવાઈ હતી. જાનમાલની અને મિલકતની સલામતી ત્વરિત ગતિએ થાય તે ગત વાયુ વાવાઝોડાના અનુભવોમાં તેમાં પણ જરૂરી સુધારા સાથે તૈયારી કરાય છે. 52 ગામો દરિયાકિનારા નજીકના ને સાવચેત કરાયા છે. જરૂર જણાયે એનડીઆરએફની ટીમની મદદ લેવાશે, જરૂર જણાશે તેમ લોકોનું સ્થળાંતર પણ કરાશે. સાથે મોટા ભાગની બોટો સલામત નજીકના બંદરોએ પાર્ક કરાય છે. સોમનાથ આવતા ટુરિસ્ટો પોતાના પ્રવાસ મુલતવી રાખે તેવી અપીલ કરવામાં આવે છે. મગફળીની ખરીદી પણ તારીખ 15 સુધી બંધ કરાયેલ છે તો લોકોએ દરિયા કિનારાથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા 6 તારીખે જે વાવાઝોડાની શક્યતા છે એને પહોંચી વળવા માટે પૂરી તૈયારી અને એની કામગીરીની સમીક્ષા માટે આજે તમામ સંબંધિત અધિકારી સાથે, જિલ્લાના તમામ અધિકારી સાથે બેઠક પણ યોજવામાં આવી. ગત વખતના જે વાયુ વાવાઝોડાના અનુભવ આધારે જે પણ કામગીરીમાં ક્યાંય પણ સુધારાત્મક પગલાં લેવાના હતા એ પણ આપણે લીધા છે અને આપણી પૂરતી તૈયારી જે છે કે આપણે લોકોની સલામત સ્થળે ખસેડી એમને વ્યાજબી સુવિધા પણ પૂરી પાડી શકીએ અને જરૂરિયાતના સમયમાં ઇમરજન્સી રિસ્પોન્સને આપણો જે છે ઝીરો ટોલરન્સ, કેજ્યુઅલિટી બાબતમાં ઝીરો ટોલરન્સ અને આપણે કેટલ સેફટી અને ત્યારબાદ જે છે આપણે પ્રોપર્ટીની સેફટી, સર્વિસ જે છે એનું મેન્ટેનન્સ રહે અને રિસ્ટોરેશનનો પ્રશ્ન રહે તો વિધિન શોર્ટ ટાઈમ રિસ્ટોરેશન થાય એ પ્રમાણે દરેક જે છે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાના કન્ટીજન્સી પ્લાન જે છે એ અમલમાં મૂકેલ છે અને પૂરી આપણી તૈયારી છે. લોકોનો સહકાર સ્થળાંતર માટે જ્યારે પણ જે છે તંત્ર તરફથી જે એના લોલાઈન એરિયામાંથી સ્થળાંતર માટે જણાવવામાં આવે ત્યારે લોકો સ્થળાંતરિત, એના માટે જબરજસ્તી પોલીસ ફોર્સનો ઉપયોગ ન કરવો પડે. જરૂરિયાત પ્રસંગે એ પણ કરીશું પરંતુ એ ન કરવો પડે એવો સહકાર મળે એ ખાસ અપેક્ષિત છે. ખાસ કરીને સર જિલ્લા માટે એનડીઆરએફની ટીમ મંગાવવામાં આવી છે કે એ બાબતે શું કહેવું? એનડીઆરએફની ટીમ જે છે એ પરિસ્થિતિને અનુરૂપ સ્ટેટ તરફથી જરૂરિયાતના એસેસમેન્ટ મુજબ ત્યાંથી એલોટમેન્ટ આવતું જ હોય છે. ઇમરજન્સીની અંદર જ્યારે એની આવશ્યકતા ઉપસ્થિત થાય તો વધુ આવશ્યકતા પ્રસંગે એ પણ આપણે મેળવીશું. 52 ગામ જે છે એ લોલાઈન એરિયામાં છે અને એની અંદર આપણે સલામત સ્થળે ખસેડવા માટે સ્થાનિક ઉપલબ્ધ સાધનો અને આપણા જે ગામના તલાટી, સરપંચ તેમજ જે સબ ઝોનલ ઓફિસર ડેપ્યુટ કર્યા હોય ને તાલુકા કક્ષાએ ઝોનલ ઓફિસર એમના કોઓર્ડિનેશન સાથે એ શિફ્ટિંગ ત્યાં કરવામાં આવે છે અને આપણા શિફ્ટિંગ માટેના જે છે આશ્રયસ્થાનો એ પણ મોટાભાગે પ્રાથમિક શાળાઓ યર માર્ક છે અને ત્યાં પણ પ્રાથમિક સુવિધા બધી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેટલા લોકોનું સ્થળાંતર સંભવિત કરી શકાય? સંભવિત સ્થળાંતર ગઈ વખતે જરૂરિયાત પ્રમાણે અંદાજિત 10,000 જેટલું જે છે પ્રિકોશનરી કરવામાં આવેલું. આ વખતે વાવાઝોડાની ઇન્ટેન્સિટીને ધ્યાને લઈ
જે છે એ સ્થળાંતર જે છે એ કોઈ પણ માનવ મૃત્યુ ન થાય એ ઉદ્દેશને ધ્યાને રાખી જે તે સ્થળાંતર કરવાનું છે. 2652 બોટ જે છે એ ત્યાં ફિશિંગનામાં રોકાયેલી હતી, જે પૈકીની એ તમામ બોટોની અંદરથી જે છે 2783 બોટ જે છે એ નજીકના જે તે બંદરે ત્યાં પાર્ક કરવામાં આવેલી છે અને એ સલામત છે એનું પણ આપણે ઇન્ફોર્મેશન મેળવેલ છે. તો એ ટુરિસ્ટોને આપ શું સજેસ્ટ કરશો આ પીરિયડ દરમિયાન? આ પીરિયડ દરમિયાન ટુરિસ્ટને ખાસ અપીલ કરવામાં આવે છે કે સમયને સંજોગોને જોતો એમની સલામતી અને તંત્રની વ્યવસ્થા તંત્ર જળવાય અને એના ઉપર ટુરિસ્ટની જવાબદારી વધારાની ન ઉપસ્થિત થાય એના માટે પોતાનો પ્રવાસ મુલતવી રાખે. પ્રવાસ જો ખેડી લીધેલો હોય તો જે તે જગ્યાએ એમના રહેઠાણના સ્થળે સલામત રીતે રહે અને આવા સમયે દરિયા બાજુ પોતે સહેલગા કરવા ન જાય અને સલામતીના બધા ધોરણો જાળવે તેવી ખાસ વિનંતી છે. મગફળીની અત્યારે જે ટેકારૂપ ભાવે ખરીદી ચાલુ હતી એ આ વાવાઝોડાના સંદર્ભમાં અત્યારે 15મી સુધી મુલતવી રાખેલી છે. 15મી બાદ એનો કાર્યક્રમ શરૂ થશે અને કંઈક જે માલ અત્યારે માર્કેટિંગમાં અથવા તો ગોડાઉનમાં છે એની સલામતી માટેના પૂરતા પગલાં લેવામાં આવેલા. જે પણ ચોપાટીના પોઈન્ટ છે એ 5મી નાઇટથી જ એને લોક કરી દેવામાં આવે અને જ્યાં સુધી આ જે છે પરિસ્થિતિ હળવી ન થાય ત્યાં સુધી એ રીતે પોલીસ દ્વારા જે પ્રવેશબંધીને જાળવણી કરવામાં આવે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે અલ્પેશ ચૌહાણ, ગીર સોમનાથ.